જલ શુદ્ધ પાણી પહોંચે અત્યારે બ્યાસી ટકા કામ પતી ગયું છે બે હજાર બાવીસ ના અંત પહેલા સો ટકા નલ થી જલ થી પાણી આપવાના છીએ આપણે સો ટકા શૌચાલયો પૂરા કહી રહ્યા છે ખુલ્લામાં બંધ સ્વચ્છતા અભિયાનમાં ભારત હવે ગંદકી નો દેશ નહીં ભારત સ્વચ્છ દેશ છે ભારત હવે ગરીબ બેકારી ભિખારી નો દેશ નહીં ભારત એક આત્મનિર્ભર ભારત છે

ગુંડાઓ વિરુદ્ધ મોટો કાયદો કડક કાયદો બનાવ્યો અથવા ગુંડાગીરી ગોધરાની જનતાને પણ આશ્વસ્ત કરવા આવ્યો છું કે ગુંડાગીરી ચલાવવામાં આવશે નહીં ભારતીય જનતા પાર્ટી સામે કડક હાથે કામ લઈને

કોઈપણ વ્યક્તિની જમીન જો કોઈએ લીધી હશે 15 દિવસમાં કલેક્ટર એર્જીનો નિકાલ કરસે 7 દિવસમાં એ ફાયર બનસે સ્પેશિયલ કોડ બનાવીને 6 મહિનામાં ચૂકઆ દો 10 વર્ષ મિનિમમ 14 વર્ષ મેક્સિમમ 6 મહિના પછી મિત્રો આ લેન ગ્રેબર ઓ એની સાત પેઢીને કેતા જવાના છે કે ભાઈ ગમે તેવો ધંધો કરજો આ ધંધો ન કરતા એની હાથ કહી જાય એ પ્રકારનો કડક કાયદો આપણે લાવ્યા અત્યાર સુધીમાં એના ઉપર ની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે ગુજરાતમાં ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એની પ્રાથમિકતા આપવામાં આવી છે આ ગાંધીનું ગુજરાત છે આ સરદારનું ગુજરાત છે

અનેક રેડો પાડી છે છેલ્લા ત્રણ વર્ષમાં બેનામી સંપત્તિ ઉપરની ધોસ વધારી છે હમણાં ભૂતપૂર્વ તલાટી પકડાયો કરોડો રૂપિયાની સંપત્તિ નીકળી કોઈ હાથ નાખતું નહોતું એના ઉપર પણ રેડ પાડી છે અને અત્યારે બેનામી સંપત્તિના કેસ ઉભા થયા છે

શહેર નક્કી કરવાનું છે કે શહેરમાં ભાજપ મારા ગામમાં ભાજપ મારી સરકાર ભાજપની કેન્દ્ર થી પાર્લામેન્ટ સુધી ભાજપને લાવીને વિકાસની તકોને આપણે ઉજળી બનાવીએ આવી તક ભવિષ્યમાં નહીં મળે ગોધરા પણ નિર્ણય કરે કોઈ અપક બપક સુટાઈ નહીં એની ચિંતા કરે ગોધરાના લોકો ભારતીય જનતા પાર્ટી નું કમળ ને જીતાડીને મોકલી નહીં પડવા ગોવિંદ ગુરુ નું ગોધરા છે પંચમહાલ છે એની રક્ષા કરવી અમારી જવાબદારી છે આ ઐતિહાસિક ગોધરા છે જેનો વિકાસ કરવો એ અમારી જવાબદારી છે અને એટલા માટે ખાસ આપની વચ્ચે હું આવ્યો છું ત્યારે ભાઈઓ બહેનો ચૂંટણીના આડા બે દિવસ છે એક એક મતદારને સમજાવીએ સવારના પોરમાં કમળના બટન દબાવીએ અને કમળ એ લક્ષ્મીનું પ્રતિક છે માં લક્ષ્મી કમળ ઉપર હોય છે પંજામાં નથી હોતા હો કમળ ઉપર હોય છે નું ભારત ભવિષ્યનું ગુજરાત ભવિષ્યનું ગોધરા એ આપણે સૌ બનાવીએ જ અપેક્ષા સૌનો આભાર ધન્યવાદ જય જય ગરવી ગુજરાત ભારત માતા કીજી ખૂબ ખૂબ તો આખરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમણે આખરે આ તમામ અવસર કોંગ્રેસ પર આખરે પ્રહાર કર્યા અને સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપર જે વિવાદ થઈ રહ્યો છે તેને લઈને પણ તેમણે આખરી ઝાટકણી કાઢી અને કહ્યું કે આખરે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જનતાએ જવાબ આપી દીધો છે ભાજપ ઉપર તમામ જનતાનો પ્રેમ વરસ્યો છે અને જ્યાં સુધી વાત છે કોંગ્રેસની તો તેમણે આત્મચિંતન કરવાની જરૂર છે આ મોદીનું ગુજરાત છે તેવો હુંકાર ભરતાની સાથે કોંગ્રેસ સમય લતીફનું ગુજરાત કહેવાતું હતું તેવો વેધક કટાક્ષ પણ કર્યો એન્ટી કરપ્શન બ્યુરોને પણ મજબૂત કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે વાત રાખી હતી પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર લાવવાની છે તેવો સ્પષ્ટ નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો અને અઠ્યાવીસ તારીખ તમારી છે પછીના પાંચ વર્ષ અમારા છે આ મોદીનું ગુજરાત છે તેવો હુંકાર પણ આખરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભર્યો હતો કોંગ્રેસમાં સમય આખરે કઈ કઈ બાબતો લઈને ગુજરાત મતદાન હતું તે વાતનો ઉલ્લેખ કરીને તેમણે કોંગ્રેસ